વધુ એક મહત્વના સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે। વલસાડની અંદર 120 જે આવાસ તોડી પાડવાનો હતો તેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અણધણ નીતિના સામે વેપારીઓ નારાજ થયા છે। છેલ્લા 4 દિવસથી રોજગાર ધંધા બંધ છે। વેપારીઓને રોજગાર બંધ રાખવાની ફરજ પડી છે। નગરપાલિકા દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। નગરપાલિકા કચેરી ખાતે વેપારીઓનું હલ્લાબોલ સામે આવી રહ્યું છે। વેપારીઓએ ભારત માતા કી જયના નારા બોલાવ્યા છે। નગરપાલિકા દ્વારા 120 આવાસ યોજના બાંધકામ તોડવાને લઈને 4 દિવસ થયા કોર્ડન કર્યા વગર તોડકામ કામગીરી હાથ ધરવામાં આવી છે। કોર્ડન કરીને વેપારીઓને દુકાન ખોલવાની છૂટ મળે તેવી માંગ ઉઠી છે। શાકભાજી માર્કેટના નાના નાના ફેરિયાઓ વૈકલ્પિક જગ્યા પર ખસેડવા માટે રજૂઆત કરી છે, ત્યારે આજ રોજ વલસાડ નગરપાલિકા કચેરી ખાતે શાકભાજી માર્કેટના વેપારીઓ તેમજ ફેરિયાઓએ હલ્લા બોલ કર્યો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વલસાડથી। વલસાડની અંદર જે 120 આવાસ તોડી પાડવાના હતા તે મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આવાસ તોડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, પરંતુ તેને કોર્ડન કર્યા વગર જ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, જેથી કરીને વેપારીઓના રોજગાર ધંધા 4 દિવસથી બંધ છે। ત્યારે અત્યારે વેપારીઓ દ્વારા માંગ ઉઠી રહી છે કે તેને કોર્ડન કરવામાં આવે અને વૈકલ્પિક સમાધાન કરવામાં આવે, એટલે કે જે લારી ધંધાવાળા છે તેમને ક્યાંક બીજી જગ્યા ફાળવવામાં આવે, જેથી કરીને તે લોકો ત્યાં તેમનો ધંધો ખોલી શકે તેવી રીતની માંગ ઉઠી છે અત્યારે। વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ગયા છે મયુર જોશી। જી મયુર, વલસાડની અંદર 120 આવાસ તોડી પાડવાનો જે મામલો છે, શું છે સમગ્ર વિગત? જી દેવલ, વલસાડ નગરપાલિકાની અણધર નીતિની સામે વેપારીઓ હાલ નારાજ થયા છે। 120 આવાસ તોડી પાડવાનો જે મામલો છે તેની વાત છે। છેલ્લા 4 દિવસથી વલસાડના શાકભાજી માર્કેટના નાના તેમજ મોટા વેપારીઓને પોતાના રોજગાર ધંધા બંધ રાખવાની ફરજ પડી છે। નગરપાલિકા દ્વારા કોર્ડન ન કરાતા અને દુકાન ન ખોલતા વલસાડ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો છે। નગરપાલિકાના પૂર્વ સભ્ય રાજુ મરચા સહિત દુકાનદારો તેમજ શાકભાજી માર્કેટના ફેરિયાઓ નગરપાલિકા કચેરી પહોંચીને ભારત માતા જયના નારાઓ બોલાવ્યા છે। નગરપાલિકા દ્વારા 120 આવાસ યોજનાના બાંધકામ તોડવાને 4 દિવસ થયા કોર્ડન થયા વગર તોડકામની કામગીરી હાથ ધરાઈ છે। કોર્ડન કરીને વેપારીઓને દુકાન ખોલવાની છૂટ મળે એવી માંગ ઉઠી છે। શાકભાજી માર્કેટના નાના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યા પર ખસેડવામાં આવે તેવી હાલ માંગ છે। જી દેવલ, જી મયુર, સમગ્ર વિગત આપવા બદલ આભાર। વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તંત્રની અણધણ નીતિને સામે વેપારીઓ નારાજ થયા છે, કારણ કે તંત્ર દ્વારા 120 આવાસ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ તેને કોર્ડન કરવામાં આવ્યા નથી, જેને લઈને વેપારીઓના ધંધા 4 દિવસથી બંધ રાખવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યારે વેપારીઓ દ્વારા માંગ ઉઠી છે કે તેને કોર્ડન કરવામાં આવે અને સાથે જ એક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે।